डाकोरमां फागणी पूनमनी भव्य उजवणी करवामां आवी। रणछोड़रायना दर्शन माटे भक्तो पहोंच्या हता। डाकोर मंदिरमां फागणी पूनमने लईने लाखोनी संख्यामां भक्तो उमट्या हता। वहेली सवारथी ज दर्शन माटे भक्तोनी लांबी लाइन लागी तो मंदिर परिसरमां जय रणछोड़ माखण चोरना नादथी गूंजी उठ्युं हतुं। डाकोरमां चुस्त पोलीस बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे। 2000 करता वधु पोलीस कर्मी तैनात करवामां आव्या छे। संवाददाता दिव्या चौहान लाइव जोड़ाई गया है। जी दिव्या, आज डाकोर में खास आयोजन करवामां आव्युं छे। होली पर्व ने लईने वहेली सवारथी ज भक्तो उमटी पड्या छे। केवो छे माहोल? धरती जी रीते अत्यारे डाकोरना ठाकोरना द्वार खुल्या छे अने डाकोर पदयात्रीओथी लईने दूर दूरथी डाकोरना ठाकोरजीना दर्शन करवा माटे मानव महेरामण छे जे उमटी पड़ेलू नजरे छे ते पड़ी रह्यू छे। सीधा संदेश सुधी स्क्रीन ऊपर आप घरे बैठा ठाकोरजीना दर्शन छे ते करी शको छो कि केवो नजारो छे। साथे ज आजे दर वर्षे आम तो ભક્તોનું ધોળાપુર છે તે અહીંયા દ્વાર ખુલતાની સાથે જ ઉમટી પડતું હોય છે અને આ વર્ષે પણ લાખોની સંખ્યામાં તમામ જે દર્શનાર્થીઓ છે તે દૂર દૂરથી કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવ્યા છે। જેમ સમુદ્રને મળવા માટે નદીઓ તલપાપડ થઈને જેમ દોડતી આવતી હોય છે તે જ તેવા જ દ્રશ્ય આજે ડાકોરમાં પણ જોવા મળી રહ્યા છે। સમગ્ર ડાકોર યાત્રા ધામ છે તે આજે ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। કાળિયા ઠાકરના દર્શન કરવા અને કાળિયા ઠાકર જોડે હોળી રમવા માટે ભક્તો છે તે ભાવ વિભોર થઈને અહીંયા પહોંચી રહ્યા છે। 5 દિવસ આ 11 થી લઈને પૂનમ સુધીનો મેળો છે તે ડાકોરમાં ભરાતો હોય છે અને પદયાત્રિકો દૂર દૂરથી કાળિયા ઠાકરના દર્શન છે તે કરવા આવતા હોય છે અને સાથે જ વહેલી સવારે કાળિયા ઠાકરના વહેલી સવારે 4 વાગે મંગળા આરતીની શરૂઆત થતી હોય છે અને અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની શણગાર આરતી છે તે કરવામાં આવશે। વર્ષમાં 1 વખત ભગવાન જે ઠાકોરજીને સોનાની પિચકારી છે તે અર્પણ કરવામાં આવતી હોય છે અને હીરા રત્ન જડિત સોનાનું મુંગટ છે તે ભગવાનને અર્પણ કરવામાં આવતું હોય છે। સીધા જ ઘરે બેઠા આરતીના એક્સક્લુઝિવ દ્રશ્ય છે ત્યાં નિહાળી રહ્યા છો। ભક્ત બોરાણાની લોકવાયકા હોય કે પછી કળિયુગના અત્યારના ભક્તો હોય બસ એક જ આ દર્શન અને એક જ ભગવાનની પ્રથમ મંદિરના દ્વાર ખુલે અને ભક્તોની નજર છે તે ભગવાન ઉપર હોય છે અને ભગવાનની પ્રથમ દ્રષ્ટિ આ ભક્તો ઉપર પડે તેવા ઉદ્દેશ્ય સાથે ભક્તો વહેલી સવારથી જ દોડી આવતા હોય છે મંદિરના દ્વારમાં દર્શન કરવા માટે અને કાળિયા ઠાકરના જેવા દ્વાર ખુલતા હોય છે ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોર ધામ છે તે ગુંજી ઉઠતું હોય છે અને કહેવાય છે ને કે અહીંયા પણ જે પ્રકારે દરેક યાત્રા કરો પરંતુ જ્યાં સુધી ડાકોરના ઠાકોરના દર્શન ન કરો ત્યાં સુધી તમારી યાત્રા પણ અધૂરી હોય છે અને એ જ યાત્રા આજે ઘણા લોકો પૂરો કરતા હોય છે। સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની સાથે આજે હોળી રમીને ધૂળેટીનું પર્વ છે તે ડાકોરમાં છે તે ઉજવવામાં આવી રહ્યું છે। 2 દિવસથી આ વખતની પૂનમ હતી, ગઈકાલ સાંજથી પૂનમની શરૂઆત થઈ છે અને આજે સાંજે પૂનમ છે તે પૂરી થવાની છે અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ દર્શનાર્થીઓ છે તે ભગવાન સાથે હોળી રમવા માટે આવ્યા છે। કોઈ ભગવાન સાથે હોળી રમે છે તો કોઈ બાલ ગોપાલને લઈને યાત્રા કરાવતા પણ નજરે છે તે પડી રહ્યા છે। આરતીના દ્રશ્ય અત્યારે આપ જોઈ શકો છો કે ભગવાનની શણગાર આરતી છે તે કરવામાં આવે છે। ભગવાન રણછોડરાય એટલે જે રાજાના સ્વરૂપે ડાકોરમાં અહીંયા બિરાજમાન છે, દ્વારકાથી રાતોરાત ભોળાનારી ભક્તિએ ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા બોલાવ્યા હતા અને અહીંયા જ હંમેશા માટે તેઓ બિરાજમાન થઈ ચૂક્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ જ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી સ્વયંભૂ મૂર્તિ જે છે ભગવાનની પ્રતિમા છે તેના દર્શનનો લાહવો લેવા માટે ભક્તો છે તે અહીંયા પહોંચતા હોય છે અને આજના દિવસનું જે વિશેષ અનેરું મહત્વ રહેલું છે તે ફાગણી પૂનમમાં દરેક કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ જે પ્રકારે મનાવવામાં આવતો હોય છે તે જ પ્રકારે આ ફાગણી પૂનમમાં રંગોત્સવનું પર્વ છે તે દરેક મંદિરમાં છે તે મનાવવામાં આવતું હોય છે અને એવા દ્રશ્ય અહીંયા હાલ ભક્તિના રંગે રંગાયેલા ભક્તોના છે તે જોવા મળી રહ્યા છે। જી દિવ્યા, અત્યારે હોળી ધૂળેટીનું પર્વ છે, હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવ્યા છે, ભક્તોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? રંગોત્સવનું પર્વ અને ધૂળેટી અને હોળી તો કાળિયા ઠાકર જોડે પર્વ
કાળિયા ઠાકોર જોડે ઉમટી અને ધૂળેટીનું મનાવવા માટે પણ તમામ દર્શનાર્થીઓ છે તે અહીંયા ડાકોરમાં ઉમટી પડતા હોય છે અને ડાકોર મેળાનું 11મી પૂનમના દિવસે આયોજન છે તે કરવામાં આવતું હોય છે ત્યારે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ ઘરે બેઠા નિહાળી શકો છો ભગવાન શ્રી કૃષ્ણના ઘરે બેઠા કાળિયા ઠાકોરજીના દર્શનનો લાભ પણ લઈ શકો છો દૂર દૂરથી ભક્તોનું ધોળાપુર છે તે લાખોની સંખ્યામાં ડાકોરમાં ઉમટી પડ્યું છે અને કહેવાય છે કે જ્યાં સુધી દરેક યાત્રા કરો દરેક પવિત્ર ધામમાં કરો પરંતુ જ્યાં સુધી કાળિયા ઠાકોરના દર્શન ના કરો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી રહે છે અને દ્વારકાથી શામળિયા શેઠ રણછોડરાય જ્યાં ડાકોરમાં બિરાજમાન થયા હોય એવા ડાકોરના ઠાકોરજીના દર્શનનો લાહવો લેવા માટે ભક્તોનું દોડી આવવું એ અવશ્ય બનતું હોય છે અને આ પૂનમના મેળાનું પણ વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે હજારો લાખોની સંખ્યામાં ભક્તોનું જ્યારે ધોળાપુર આવતું હોય ત્યારે સ્વયંસેવકોથી લઈને મંદિરના પ્રશાસન તરફથી પણ તમામ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે ભક્તોને કોઈ હાલાકી ન પડે તેને લઈને દરેક રૂટ ઉપર બેરિકેડ્સ છે તે લગાવી દેવામાં આવ્યા છે તમામ વ્યવસ્થા સાથે દર્શનાર્થીઓ છે તે શાંતિપૂર્ણ રીતે આ મેળામાં સહભાગી થઈને ભક્તો દર્શન છે તે કાળિયા ઠાકોરજીના કરી રહ્યા છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ